हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे धोरण 11 कॉम्प्यूटर सब्जेक्टना चैप्टर 1 के जेनुं नाम छे मल्टीमीडियानो परिचय, तेना विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आजकाल आपणे जोईए तो मल्टीमीडिया छे ने ई आपणा जीवननुं एक अभिन्न अंग बनी गयुं छे, एना वगर आपणे चालतुं नथी। राइट, डिजिटल ઇન્ડિયામાં વધારે ને વધારે ટેકનોલોજી આવતી ગઈ, જેમ જેમ નવા નવા સોફ્ટવેર આવતા ગયા તેમ તેમ આપણે વધારે ને વધારે છે એ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરતા ગયા। રાઈટ, મલ્ટીમીડિયાની અંદર ઘણું બધું આવે કે જેના દ્વારા તમે છે એકબીજા માહિતી શેર કરી શકો। રાઈટ, ટેલિવિઝન હોય, રેડિયો હોય, મ્યુઝિક હોય, આ બધું ગેમ હોય, રાઈટ, ઇમેજીસ હોય, વિડીયો હોય, તો આ બધું મલ્ટીમીડિયાની અંદર આવે છે। તો આ જોઈએ કે મલ્ટીમીડિયાનું પરિચય। ફર્સ્ટ ટોપિક જોઈએ સંચારણ। સંચારણ મીન્સ કે કોમ્યુનિકેશન। રાઈટ, આજકાલ આપણે જોઈએ કે સંચારણ એટલે કે કોમ્યુનિકેશન એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે। એટલે કે આપણે કોમ્યુનિકેશન માટે, માહિતીની આપ લે માટે વધારે ને વધારે છે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, એના લીધે છે એ આપણા જીવનનો એક ભાગ જ બની ગયો છે। રાઈટ, આપણે એક દિવસ પણ વોટ્સએપ ખોલ્યા વગર ચાલતું નથી, રાઈટ, ફેસબુક ખોલ્યા વગર ચાલતું નથી, અથવા તો કોઈ સારી વસ્તુ હોય તો આપણે શેર કરતા હોય। એટલે અહીંયા શું કીધું કે સંચારણ એ આપણા જીવનનો અભિન્ન ભાગ છે। હવે કોમ્યુનિકેશન છે એ આપણે જુદા જુદા માધ્યમો દ્વારા કરીએ છીએ। રાઈટ, તો યાદ રાખજો, એક તો પહેલો ક્વેશ્ચન કે સંચારણ મીન્સ શું થાય, તો કે કોમ્યુનિકેશન થાય। અને નીચેનામાંથી એવું પૂછાય કે કયો વિકલ્પ છે એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, તો પણ શું આવે, સંચારણ। ઓકે, નેક્સ્ટ પોઈન્ટ કે કોમ્યુનિકેશન માટે રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, થિયેટર, ફિલ્મ, ઇન્ટરનેટ જેવા વગેરે માધ્યમનો તમે ઉપયોગ કરો છો। આ પોઈન્ટમાં ફર્સ્ટ છે કે રેડિયો। રેડિયોમાં ઘણી બધી માહિતી છે એ રેડિયો કેન્દ્ર દ્વારા પ્રસાર કરવામાં આવતી હોય, કે જેનો પબ્લિક વધારે ને વધારે ઉપયોગ કરે, સાંભળે અને એ માહિતીને ખબર પડે। રાઈટ, તો એ એક ટાઈપનું કોમ્યુનિકેશન થયું। પછી છે ટેલિવિઝન મીન્સ કે ટીવી। ટીવીમાં આપણે મૂવી જોતા હોય, સમાચાર આવતા હોય, તો આ બધું એક ટાઈપનું મલ્ટીમીડિયા છે। રાઈટ, ટીવીની અંદર છે એ આપણું ચાલતું નથી, હા આપણે ચેનલ બદલાવીએ છીએ, પણ આપણે કોઈ મૂવી હાલતું હોય તો એને કટ કરી શકતા નથી, એટલે એ એકમાર્ગીય પ્રસારણ કહેવાય। પછી છે વર્તમાનપત્ર, તો કે ન્યૂઝપેપર તમે જે જોતા હોય તે ડેઈલી રીડ કરતા હોય, એમાં પણ અવનવા બધા સમાચાર આવતા હોય। એના પછી થિયેટર મીન્સ કે તમે જે મૂવી જોવા જાઓ છો, તો મૂવી દ્વારા થિયેટર દ્વારા જે મૂવી તમને બતાવવામાં આવે છે એ એક મનોરંજનનું માધ્યમ કહેવાય। રાઈટ, યુઝ મલ્ટીમીડિયાનો છે, પણ એન્ટરટેનમેન્ટ માટે આપણે ત્યાં જતા હોઈએ છીએ, ફિલ્મો જોતા હોય। પછી ઇન્ટરનેટ મીન્સ કે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા તમે ઘણા બધી માહિતીનું પ્રસારણ કરો છો। રાઈટ, એડવર્ટાઇઝમેન્ટને બધું આવતું હોય તો એ કોઈ પણ પ્રોડક્ટનું પ્રસારણ હોય। ઓકે, તો આ બધાય માધ્યમના ઉપયોગ દ્વારા, એટલે નામ યાદ રાખજો કે કોમ્યુનિકેશન મીન્સ કે માહિતીને આપ લે માટે આપણે કયા કયા માધ્યમનો ઉપયોગ કરી શકીએ। ઓકે, હવે આ બધાય પ્રકારના માધ્યમ દ્વારા છે કે તમે કાંઈક ને કાંઈક નોલેજ મેળવો છો, અથવા તો તમે શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે, એટલે આ સંચારણ માટે આ બધાય માધ્યમ છે એ વધારે ને વધારે ઉપયોગમાં આવે છે। અત્યારે આપણે કોરોનામાં જોયું હતું ને કે ઓનલાઈન શિક્ષણ છે એ ચાલતું હતું, ત્યારે વિડીયોના માધ્યમ દ્વારા અથવા તો અમુક એવી એપ હતી કે જેના દ્વારા લેક્ચર, લાઈવ લેક્ચર લેવામાં આવતા, પછી યુટ્યુબ દ્વારા છે એ એજ્યુકેશનના વિડીયો હોય, તો એ આ બધું મેઇન ગોલ શું હોય, તો કે કાંઈક ને કાંઈક વસ્તુ શેર કરવાનો હોય, કાંઈક ને કાંઈક વસ્તુનો ઉપયોગ દ્વારા આપણે કંઈક નવું શીખવા મળતું હોય છે।